नमस्ते विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय गणित चैप्टर नंबर 12 अपने भाग पाड़ी सकीशू एना विषे अभ्यास करीशू। એટલે કે કોઈ પણ વસ્તુ આપેલી હોય અને એના સરખા ભાગ પાડવાના હોય સરખી સંખ્યામાં, તો એના ભાગ પાડી શકાશે કે કેમ એના વિશે આપણે જોઈશું। તો પહેલાં જોઈએ કે દરેક જૂથમાં કેટલા છે। તો નીચે જોઈએ કે ચિત્ર આપેલું છે, જે પતંગિયાની ડિઝાઇન બનાવીને એક ચિત્ર આપેલું છે। હવે આપણે જોવાનું છે કે દરેકમાં કેટલા પતંગિયા છે। તો 1, 2, 3, 4 અને 5। ત્યારબાદ બીજામાં જોઈએ 1, 2, 3, 4 અને 5। તો 5, 5ના કેટલા જૂથ છે। તો 5, 5ના 2 જૂથ છે, એટલે કે 5 + 5 બરાબર કેટલા થાય, 10। તો એ જ આપણે નીચે આપેલું છે કે 10 પતંગિયા છે, 2 જૂથ છે, એટલે કે 5, 5ના 2 જૂથ છે, અને દરેક જૂથમાં 5 પતંગિયા છે। તો આપણે કહી શકીએ કે હા, કે 10 પતંગિયા છે, 2 જૂથ છે, અને દરેક જૂથમાં 5 પતંગિયા છે, એટલે કે 5, 5ના 2 જૂથ પાડેલા છે। ત્યારબાદ આગળ જોઈએ, કંઈ પર્ણ એટલે કે પાંદડાના 3 ચિત્ર આપેલા છે અને દરેક પર્ણમાં ઈયળો ઉંદર આપેલી છે। તો પહેલામાં જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 ઈયળ છે, બીજામાં પણ 7 અને ત્રીજામાં 7, એટલે કે 3 પાંદડા અને 3 પાંદડામાં 7 7 ઈયળો આપેલી છે। હવે નીચે પ્રશ્નો જોઈએ કે કુલ ખાલી જગ્યા ઈયળો છે, એટલે કે 7, 7ના 3 જૂથ, એટલે કે 7 + 7 કે 7 × 21, તો કુલ 21 ઈયળો છે, તે ખાલી જગ્યા જૂથમાં છે। તો 7, 7ના કેટલા જૂથ છે, તો 1, 2 અને 3, એટલે કે 7, 7ના 3 જૂથ છે, એટલે કે તે 3 જૂથમાં છે। દરેક જૂથમાં ખાલી જગ્યા ઈયળો છે, તો 3 જૂથ છે અને 3માં કેટલી કેટલી ઈયળો છે, તો 7, 7 ઈયળો છે, એટલે કે દરેક જૂથમાં 7, 7 ઈયળો છે। ત્યારબાદ આગળ જોઈએ કે ડીશમાં લાડુ મૂકીને એક ગ્રુપ બનાવ્યું છે, તેમાં જોઈએ કે પહેલામાં 3, બીજામાં 3, ત્રીજામાં 3 અને ચોથામાં 3, તો 3, 3 લાડુઓની 4 ડીશો બનાવેલી છે। તો નીચે જોઈએ શું કીધું છે કે કુલ ખાલી જગ્યા લાડુ છે, તો 3, 3ના 4, એટલે કે 3 + 3 + 3 + 3 એટલે કે 3 × 4 = 12, એટલે કે 3, 3 લાડુઓની 4 ડીશ, એટલે કે કુલ કેટલા લાડુ છે, તો કે કુલ 12 લાડુ છે, તે ખાલી જગ્યા જૂથમાં છે। તો કેટલા જૂથમાં છે, તો 1, 2, 3 અને 4, તો તે 4 જૂથમાં છે, અને દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે। તો દરેક જૂથમાં કેટલા છે, તો 1માં 3, બીજામાં 3જા અને 4થામાં, એટલે કે 3, 4, 4 જૂથમાં 3, 3 લાડુઓ છે, એટલે કે દરેક જૂથમાં 3 લાડુ છે। ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આપણે કહેવામાં આવ્યું છે કે 18 તારા દોરો, તેમને 2 સરખા જૂથમાં વહેંચો, એટલે કે 18ને આપણે એવા 2 ભાગ પાડવાના કે દરેક બંને ભાગમાં સરખા તારાઓ રહે। તો 2 ભાગ એટલે કે 18 ભાગ્યા 2, તો 2, 9 ને 18, 0, 0, એટલે કે 9, 9ના 2 જૂથ પાડો, એટલે કે 18 તારાઓ થઈ જાય। તો અહીંયા જે 2 વાદળના જે ચિત્ર આપેલા છે, એ દરેકે દરેક એટલે કે બંને વાદળના જે ચિત્ર છે એમાં 9, 9 તારા દોરવાના, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એવી રીતે 9 આમાં દોરવાનું, એટલે કે તારાનું ચિત્ર દોરો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। પછી એના ઉપરથી નીચે પ્રશ્ન આપેલા છે કે દરેક જૂથમાં ખાલી જગ્યા તારા છે, તો 2 વાદળા એટલે કે 2 જૂથ થઈ ગયા, અને દરેકમાં કેટલા કેટલા તારા છે, તો 18ના 2 જૂથ, એટલે કે 9, 9 તારાઓ છે। તો દરેક જૂથમાં 18 તારા છે, એટલે કે 18ને આપણે 2 જૂથમાં વહેંચ્યા। ત્યારબાદ આગળ જોઈએ કે 18 મણકા દોરો, તેમને 3 સરખા જૂથમાં વહેંચવાનું। હવે આપણે આગળ 18ને 2 જૂથમાં વેચ્યું હતું, એટલે કે 9, 9ના 2 જૂથ થયા હતા, હવે 18 મણકાઓને 3 સરખા જૂથમાં વહેંચવાના છે,
तो 18 ભાગ્યા 3 કરવા પડે એટલે કે 18 ભાગ્યા 3 એટલે કે 3 6 18 તો 6 6 ના 3 જૂથ કરવા પડે તો નીચે જે 3 દોરા આપેલા છે એ ત્રણેયમાં આપણે 6 6 મણકા દોરવાના 2 3 4 5 અને 6 એવી રીતે 6 આમાં 3 4 5 અને 6 અને 6 આમાં 1 2 3 4 5 અને 6 પછી કીધું કે દરેક જૂથમાં ખાલી જગ્યા મણકા છે તો દરેક જૂથમાં 6 6 મણકા જોવા મળે છે તો એમાં આવશે 6 ત્યારબાદ આગળ જોઈએ કે દાણાને વહેંચો તો એમાં આપણે આગળ જોઈએ તો માતા પંખી 12 દાણા લાવે છે જે ચિત્રમાં આપણને આપેલું છે તેને કેવી રીતે સરખા ભાગે વહેંચી શકાય તે દરેક બચ્ચાને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે તો આ માદા પક્ષી છે અને એના 4 1 2 3 અને 4 બચ્ચા છે અને ટોટલ 12 દાણા લાવે છે અને ચારેને સરખે ભાગે વહેંચવાનું ચાલુ કરે છે તો સૌપ્રથમ એ દરેકને એક એક દાણો આપવાની શરૂઆત કરે છે તો જુઓ કે દરેકને એક એક દાણો એને આપ્યો તો 12માંથી દરેકને એક એક આપ્યો એટલે કે 12માંથી 1 2 3 અને 4 આપી દીધા તો પાછળ વધ્યા 8 હવે પછી એને બીજી વાર પાછો એક એક વધારાનો દાણો આપે છે તો બે બે દાણા આપ્યા એટલે કે 2 2 4 2 6 અને 8 એટલે કે 12માંથી 8 આપી દીધા એટલે પાછળ રહ્યા 4 હવે પછી પણ તે દરેક બચ્ચાના મોઢામાં વધુ એક દાણો મૂકે છે તો બધા દાણા હવે પૂરા થઈ ગયા એટલે કે 3 3 આપ્યા પહેલાં એક એક આપ્યો પછી એક એક આપ્યો અને પછી એક એક એટલે કે ટોટલ દરેકને 3 3 દાણા આપ્યા એટલે કે 3 3 6 3 9 અને 3 12 એટલે કે 12 12 દાણા આવી રીતે એક એક આપીને એને સરખે ભાગે વહેંચી દીધા તો 12 દાણા 4 બચ્ચાને વહેંચાઈ ગયા દરેક બચ્ચાને 3 દાણા મળ્યા તો શું થયું કે 12ના આપણે કેટલા ભાગ પડ્યા તો 12ના 4 ભાગ પડ્યા ટોટલ 12 દાણા હતા અને 12ના 4 ભાગ પડ્યા એટલે કે 12 ભાગ્યા 4 તો 4 3 12 એટલે કે જે જવાબ મળે 3 એ દરેકને 3 3 દાણા એને આપી શકાય એટલે કે 12ના 4 સરખા ભાગ કરો તો 3 મળે અને 3 3 દાણા એ દરેકને આપણે આપી શકાય હવે ત્યારબાદ આગળ જોઈએ કે હવે આનો પ્રયત્ન કરો તો એમાં જોઈએ કે ગોપુની પાસે જલેબીની 3 થાળી છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે હવે આપણે આગળ જોયું હતું કે 3 વસ્તુ આપી હતી જોયું હતું કે 3 પાંદડા હતા તો ત્રણેયમાં 7 7ની અડો હતી હવે આ 3 થાળી છે અને ત્રણેયમાં અલગ અલગ સંખ્યામાં જલેબી છે પહેલી થાળીમાં 1 બીજીમાં 1 2 3 4 અને 5 અને ત્રીજીમાં 1 2 અને 3 તો દરેકમાં અલગ અલગ જલેબીની સંખ્યા છે હવે ટોટલ આપણે ગણીએ કેટલી 1 1 ને 5 6 અને 6 અને 3 9 એટલે કે ટોટલ 9 જલેબી છે અને થાળીની સંખ્યા છે 3 હવે 9 જલેબી અને થાળીની સંખ્યા 3 તો એ ત્રણેય થાળીમાં કેટલી કેટલી સરખી સંખ્યામાં જલેબી મૂકીએ તેના સરખા ભાગ પડે તો 9ના આપણે 3 ભાગ પાડવાના છે એટલે કે ટોટલ જલેબી છે 9 અને ડીશ છે 3 તો 9ના 3 ભાગ એટલે 9 ભાગ્યા 3 તો 3 3 9 એટલે કે 0 તો 3 જવાબ મળે એટલે કે ત્રણેય ડીશમાં આપણે 3 3 જલેબી મૂકવી પડે તો એ ત્રણેય ડીશમાં 3 3 જલેબી દોરવાની રહેશે તો આવી રીતે સરખે ભાગે વેચવામાં આવે તો 3 3 જલેબી તમે વેચો તો 3 3 6 અને 3 9 તો આ 9 જલેબીને 3 3ના ગ્રુપમાં વહેંચી અને 3 જૂથમાં વહેંચી અને આવી રીતે સરખે ભાગે એનું વહેંચી શકાય હવે એના ઉપરથી આપણે નીચે પ્રશ્ન જોઈએ કે બધી થઈને કુલ કેટલી જલેબી છે તો આપણે જોયું કે બધી થઈને કુલ 9 જલેબી છે દરેક થાળીમાં કેટલી જલેબી છે તો દરેક થાળીમાં 3 3 જલેબી છે તો તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો તો આપણે આ રીતે આગળ જોયું કે દરેક જલેબીનો પહેલાં સરવાળો કર્યો અને કુલ જલેબી જેટલી મળી એનો 3 વડે ભાગાકાર એટલે કે 3 3માં એનો વહેંચણી કરી તો આપણે સરખે ભાગે એને વહેંચી શકીએ
तो आ रीते अलग अलग रीते तमे चर्चा करी शको। त्यारबाद आगळ जोईए के दरेकने सरखे भागे वहेंचो। अहींया छ केळा छे तो आपणे जोईए एक बे त्रण चार पांच अने छ केळा छे अने वांदरा केटला छे तो एक बे अने त्रण। तो छ ना आपणे केटला भाग पाड़वाना छे? छ ना त्रण भाग पाड़वाना थाय एटले के छ भाग्या त्रण तो त्रण दू छ जीरो एटले के दरेक वांदराने आपणे केटला बे बे केळा मळे। तो छ केळा અને ત્રણ વાંદરા એટલે કે છ કેળાના ત્રણ સરખા ભાગ કરવાના થાય તો દરેકના ભાગમાં બે કેળા આવે એટલે કે છ ભાગ્યા ત્રણ બરાબર બે। તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેકને બે બે કેળા આપવામાં આવ્યા તો છના ત્રણ સરખા ભાગ એટલે કે બે બે કેળા આપણે એને આપી શકીએ। જો છ કેળા હોય હવે આગળ કહે છે કે કેળાની સંખ્યા છ છે પરંતુ વાંદરાની સંખ્યા એક ઘટાડી દેવામાં આવે તો શું થાય? તો છ ના આપણે બે સરખા ભાગ પાડવાના થાય એટલે કે છ ભાગ્યા બે તો બે ગુણ્યા ત્રણ એટલે છ જીરો। તો દરેકના ભાગમાં ત્રણ ત્રણ કેળા આવે તો બંને વાંદરાને આપણે ચિત્રમાં જોઈ શકીએ કે ત્રણ ત્રણ કેળા એમને આપવામાં આવ્યા છે। તો છ કેળા હોય અને ત્રણ વાંદરા હોય તો દરેકને બે બે કેળા મળે અને છ કેળા હોય અને બે વાંદરા હોય તો દરેકને ત્રણ ત્રણ કેળા મળી શકે એટલે કે છ કેળા અને બે વાંદરા તો છ ભાગ્યા બે એટલે કે ત્રણ એટલે કે છને આપણે બે ભાગમાં જ વહેંચવાના છે તો જેટલા ભાગમાં વહેંચવાનો હોય એટલાનો એને ભાગાકાર કરવાનો થાય એટલે કે છ ભાગ્યા બે તો છ ભાગ્યા બે બરાબર ત્રણ તો દરેકને ત્રણ ત્રણ કેળા મળી શકે। ત્યારબાદ આગળ જોઈએ કે જો 60 કેળા હોય અને બે વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે એટલે કે 60 ને આપણે બે જ ભાગ પાડવાના તો 60 ભાગ્યા બે તો બે તરી છ, છ માંથી છ બાદ કરો એટલે જીરો, જીરો ઉપરથી ઉતારો ઉપર આવે જીરો એટલે કે કેટલા 30 તો બંને વાંદરાને 30 30 કેળા મળે તો 30 વત્તા 30 એટલે કે 60 તો 60ને બે ભાગમાં વહેંચીએ તો 60 જવાબ એટલે કે 30 જવાબ મળે તો દરેકને 30 30 કેળા મળી શકે। ત્યારબાદ આપેલું છે કે જો 600 કેળા હોય અને બે વાંદરા હોય તો શું થાય? તો 600ના બે ભાગ કરવા પડે તો 600 ભાગ્યા બે તો 600ના બે ભાગ કરો એટલે 300 300ના બે ભાગ થાય તો દરેકને 300 300 કેળા મળે। ત્યારબાદ આગળ જોઈએ કે પાંચ મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા, તેમણે તે સમાન ભાગે વહેંચી લીધા, દરેક મિત્રને 10 રૂપિયા મળ્યા। તો જુઓ કે 5 મિત્રો મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા તો 5 રૂપિયાના 10 સિક્કા એટલે કે 10 ગુણ્યા 5 એટલે કે 10 પચ્ચું 50 એટલે કે 50 રૂપિયા એમને મળ્યા। મિત્રો છે 5 તો 50ના 5 સરખા ભાગ પાડવાના એટલે કે 5 દાન 50 તો દરેકને ભાગે 10 10 રૂપિયા આવે તો એ જ અહીં જોવા મળે છે કે 50 ભાગ્યા 5 બરાબર 10 તો 5ને 10 10 રૂપિયા મળે। ત્યારબાદ આગળ જોઈએ કે જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે એટલે કે જો 10 રૂપિયાની 16 નોટ તો 10 રૂપિયા અને 16 નોટ એટલે કે 16 દાણ 160 તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જોઈએ કે 16 ભાગ્યા 4 તો 16 ભાગ્યા 4 એટલે કે 4 અને 4ને 10 10 નોટો મળે એટલે કે 40 તેથી દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? 160 ભાગ્યા 4 કરો તો પણ 40 મળે એટલે કે દરેક મિત્રને 40 રૂપિયા મળે। હવે 5 મિત્રોને 100 મળે છે, જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળે? કે 5 મિત્રો અને 100 રૂપિયા તો 100 ભાગ્યા 5 આપણે કરવા પડે તો 100 ભાગ્યા 5 એટલે કે 20 25 100 તો દરેકને 20 20 રૂપિયા મળે। ત્યારબાદ આગળ જોઈએ કે હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે, તે તેના 3 બાળકોમાં સમાન રીતે વહેંચી દે છે તો દરેક બાળકને ખાલી જગ્યા મીટર દોરડું મળે। ટોટલ દોરડું છે 30 મીટર અને બાળકો છે 3 એટલે કે 30ના 3 ભાગ કરવાના તો 30 ભાગ્યા 3 તો ઉપર આવશે 10 એટલે કે 10 તરી 30
तो दरेक ने 10 मीटर दौड़ू मळे छे। जो 36 मीटर दौड़ू होय तो दरेक बाळक ने केटलू दौड़ू मळे? तो आपणे 36 भाग्या 3 करवा पड़े। तो 36 भाग्या 3 એટલે કે 3 એકા 3, 3 માંથી 3 બાદ કર એટલે કે 0, ઉપરથી 6 નીચે ઉતારવાના, 3 2 6 0 એટલે કે 12। જો 36 મીટર હોય અને ત્રણેયને સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને 12-12 મીટર દોરડું મળે। ત્યારબાદ આગળ જોઈએ કે જો 60 મીટર દોરડું હોય તો દરેકને કેટલું દોરડું મળે? તો 60ના 3 ભાગ કરવાનો એટલે 60 ભાગ્યા 3, તો 3 2 6 એટલે કે 0 અને 0 એટલે ઉપર 0, તો એમાં આવશે 20। તો ત્રણેયને 20-20 મીટર દોરડું મળે। જો 30 મીટર હોય તો 10, 36 મીટર હોય તો 12 અને 60 મીટર હોય તો 20 મીટર દોરડું મળે। ત્યારબાદ આગળ જોઈએ કે કેટલા ખાના છે? તો આપણે બાજુમાં આપેલા કબાટમાં ગણીએ તો 1, 2, 3, અને 4 ખાના છે। મારી પાસે 20 પુસ્તક છે, હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું, તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? એટલે કે 20 પુસ્તક છે ટોટલ અને એક ખાનામાં 5-5 પુસ્તક મૂકવાના છે, તો 20 ભાગ્યા 5 એટલે કે 5 ચોક 20, તો 0 0, એટલે કે આપણી પાસે 4 ખાના હોવા જોઈએ। એટલે કે ચારે ખાનામાં 5-5 પુસ્તકો મૂકો તો 20 પુસ્તકો સમાઈ શકે। એ તમે જોઈ શકો છો કે 4 ખાના છે અને નીચેના ખાનામાં 5 પુસ્તકો મૂકેલા છે, તો ઉપરના 3માં પણ બીજા 5-5 પુસ્તકો મૂકે એટલે 20 પુસ્તકો એમાં સમાઈ શકે। પહેલા ખાનામાં 5 પુસ્તક, 15 પુસ્તક બાકી રહ્યા। બીજા ખાનામાં જો ચિત્ર પણ સાથે સાથે જોતા જજો, બીજા ખાનામાં બીજા 5 મૂક્યા એટલે કે 5 અને 5 10 થયા, તો બીજા 10 બાકી રહ્યા। હવે 10માંથી ત્રીજા ખાનામાં 5 મૂક્યા એટલે કે 5, 5, 10 અને 5, 15 થયા। ત્યારબાદ જોઈએ કે ચોથા ખાનામાં પણ બીજા 5 મૂક્યા, તો 5, 5, 10, 5, 15 અને 5, 20 એટલે કે 20-20 પુસ્તકો એમાં સમાઈ શક્યા। એટલે કે 4 ખાના અને દરેક ખાનામાં 5-5 પુસ્તકો, તો 20 પુસ્તકોના આપણે 4 જૂથમાં ભાગ પાડ્યા અને ચારે 4 ખાનામાં આપણે 5-5 પુસ્તકો મૂક્યા, એટલે કે 5-5ના આપણે ટોટલ 4 જૂથ બનાવ્યા એમ પણ આપણે કહી શકીએ। ત્યારબાદ આગળ જોઈએ કે ચાલો આપણે આનો પ્રયત્ન કરીએ કે અહીંયા 28 બટન છે, એક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે, તેથી ત્યાં 4 બટનવાળા 7 શર્ટ છે, એટલે કે 28 બટન છે અને એક શર્ટમાં 4-4 બટન લગાવવાના છે, એટલે કે 4-4ના આપણે જૂથ બનાવવાના છે। તો 28માંથી 4-4ના કેટલા જૂથ બને? તો 28 ભાગ્યા 4 એટલે 4 7 28, તો 4-4ના 7 જૂથ બની શકે, એટલે કે 7 શર્ટમાં એ 4-4 બટન લગાવી શકે। તો ચિત્રમાં પણ આપણે 7 શર્ટ આપેલા છે, તો એના પરથી આપણે નીચેના પ્રશ્નો જોઈએ। તો આપણે જોયું કે 28 ભાગ્યા 4 બરાબર 7, એટલે કે 7 શર્ટ અને 7માં 4-4 બટન એટલે કે 7 ચોક 28। જો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે તો બટનવાળા ખાલી જગ્યા શર્ટ બને। હવે આપણે આગળ જોયું કે 28 બટન હતા અને 4-4 જ લગાવવાના હતા, તો એ 7 શર્ટ બનાવી શકતો હતો। હવે બટન 28 જ છે અને દરેક શર્ટમાં આપણે 7-7 બટન લગાવવા છે, તો 7 ચોક 28 એટલે કે 0 0, તો કેટલા શર્ટ બનાવી શકે? તો માત્ર 4 શર્ટ જ બનાવી શકે। તો 7 બટન લગાવે તો બટનવાળા 4 શર્ટ હોય, કેટલા હોય? 4 શર્ટ જ હોય, એટલે કે 28 ભાગ્યા 7, તો 28 ભાગ્યા 7 બરાબર 4, તો 7-7 બટનવાળા 4 શર્ટ બને અને 4-4 બટનવાળા 7 શર્ટ બને। ત્યારબાદ આગળ જોઈએ કે મહાવરો, એમાં જોઈએ પહેલું કે મિનકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? હવે 15 લાડુ છે અને 5 ખોખા, એટલે કે 15ને આપણે 5 ભાગ પાડવાના છે, તો 15 ભાગ્યા 5 એટલે કે 15 ભાગ્યા 5 એટલે કે 5 તરી 15,
કેટલા આવે? જીરો જીરો. તો પાંચેય ખોખામાં ત્રણ ત્રણ લાડુ મૂકવા પડે. તો એમાં શું કહે છે કે દરેક ખોખામાં કુલ કેટલા લાડુ આવે? તો દરેક ખોખામાં કુલ ત્રણ ત્રણ લાડુ આવે. દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે તો દરેકમાં કેટલા? ત્રણ ત્રણ લાડુ આવે. હવે 15 ભાગ્યા 5, તો 15 ભાગ્યા 5 એટલે કે 3. ત્યારબાદ આગળ જોઈએ કે જો તે 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? હવે 5ની જગ્યાએ 3 ખોખા એટલે કે 15 ના 3 ભાગ, તો 15 ભાગ્યા 3 એટલે કે 15 ભાગ્યા 3, તો 3 ગુણ્યા 5 એટલે કે 3 5 15. તો દરેક ખોખામાં કેટલા? 5 5 લાડુ આવે. તો દરેક ખોખામાં 5 લાડુ આવે એટલે કે 15 લાડુ એના 3 ભાગ પાડવાના, તો 15 ભાગ્યા 3, જે આપણે જોયું કે 15 ભાગ્યા 3 = 5. ત્યારબાદ આગળ જોઈએ કે તમારે 25 કેળા 5 વાંદરાને વેચવાના છે, તો દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? તો 25 કેળા અને 5 વાંદરાને વેચવાના છે એટલે કે 25 ના 5 5 ભાગ પાડવાના, તો 25 ભાગ્યા 5 એટલે કે 5 ગુણ્યા 5 એટલે કે 25. તો દરેકને 5 5 કેળા મળે. અહીંયા કેટલા આવશે? 25 કેળા એના 5 સરખા ભાગ એટલે 25 ભાગ્યા 5 = 5. તો દરેક વાંદરાના ભાગે 5 5 કેળા આવે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું કે 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો, દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? તો તમે અહીં જોઈ શકો છો કે 12 ફુગ્ગા છે અને 3 બાળકો છે, તો 12ના આપણે 3 સરખા ભાગ કરવાના છે, તો 12 ભાગ્યા 3, તો 3 4 12. તો દરેકના ભાગે કેટલા આવે ફુગ્ગા? તો કે દરેકને ભાગે 4 4 ફુગ્ગા આવે, તો 4 4 ના 3 જોયું એટલે કે 4 ગુણ્યા 3 એટલે કે 4 3 12. તેમાં ભાગાકાર શેનો કર્યો? એટલે કે 12 ફુગ્ગા અને 3 બાળકો એટલે કે 12 આ ભાગાકારની નિશાની, તો 12 ભાગ્યા 3 = 4. તો દરેક છોકરાને ભાગે 4 ફુગ્ગા આવે. ત્યારબાદ આગળ જોઈએ કે 21 મીણબત્તી છે, 3 ખોખામાં સરખા ભાગે મૂકો, તો દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવે? એટલે કે 21 મીણબત્તી અને 3 3 ના જૂથ બનાવવાના એટલે 3 3 ના ભાગ, તો 21 ભાગ્યા 3, તો 3 7 21 0 0. તો કેટલા આવે? એક બોક્સમાં આપણે 7 7 મીણબત્તી મૂકવી પડે. તેમાં શું થશે? ટોટલ 21 મીણબત્તી અને 3 ખોખા એટલે કે 3 3 ના જૂથ બનાવવાના છે, તો 21 ભાગ્યા 3 = 7. ત્યારબાદ આગળ જોઈએ કે 18 મોજા છે, કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો 18 મોજા છે. હવે આપણે જોઈએ કે એક વ્યક્તિને પહેરવા માટે 2 2 મોજાની જરૂર પડે, એટલે કે 1 જોડી મોજાની જરૂર પડે. તો 18 મોજા અને એક વ્યક્તિને 2 2 જોઈએ એટલે કે 2 2 ના જૂથમાં એને વેચવા પડે, તો 18 ભાગ્યા 2, તો 2 9 અને 18 0 0. એટલે કે ટોટલ 9 છોકરીઓ એ 18 મોજાને પહેરી શકે, એટલે કે 1 ને 2 મોજાની જરૂર પડે, તો આવી 9 છોકરીઓ મોજા પહેરી શકે. ત્યારબાદ આગળ જોઈએ કે રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે, 1 રોટલીને બનતા 3 મિનિટ લાગે છે, તો આ સમય માટે કેટલી રોટલી બનાવી શકે? તો 36 રોટલી બનાવવાની છે અને 1 રોટલી માટે 3 3 મિનિટનો સમય લાગે છે, તો 36 ભાગ્યા 3 એટલે કે 3 1 3 0, પછી 6 નીચે 3 2 6 એટલે કે 0, તો 12. તો 1 રોટલી બનાવવા માટે 3 મિનિટ લાગે છે, તો 36 રોટલી બનાવવા માટે એને 12 મિનિટ લાગે, તો તે કેટલી? તો તેને કેટલી રોટલી બનાવી શકશે? તો એ માત્ર 12 રોટલી જ બનાવી શકશે. ત્યારબાદ આગળ જોઈએ 7મું કે આ બકરીઓના પગની 24 છાપ છે, તો ત્યાં કેટલી બકરીઓ હતી? તો આપણે જાણીએ કે 1 બકરીને 4 4 પગ હોય, તો આ 4 4ના પગમાં એને જૂથમાં વહેંચેલી છે, ટોટલ 24 પગ છે, તો કેટલી બકરી હશે? તો 24 પગ છે અને 1ને 4 4 પગ હોય એટલે કે 4 4ના જૂથમાં અહીં વહેંચેલા છે, તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે 24 ભાગ્યા 4, તો 4 6 24 એટલે 0 0. તો અહીંયા 6 બકરી હશે એમ આપણે કહી શકીએ,
જે આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો છ બકરી અને દરેકના ચાર ચાર પગ, એટલે કે છ ચોક ચોવીસ, એટલે કે ચોવીસ પગ એમાં થઈ શકે. તો ચોવીસ પગ છે એટલે કહી શકે ત્યાં છ બકરીઓ હશે. ત્યારબાદ આગળ જોઈએ આઠમું, કે કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે. કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે, એટલે કે આપણે છોકરીઓની સંખ્યા શોધવાની છે. ટોટલ છોકરીઓ જેટલી છે એની કુલ મળીને 60 આંગળીઓ થાય છે. તો આપણે કહી શકીએ કે 60 આંગળીઓ છે. હવે એક વ્યક્તિઓને 10-10 આંગળીઓ હોય તો 60 આંગળીઓ છે, તો કેટલી છોકરીઓ છે? તો 60 ભાગ્યા 10, 10 × 6 = 60, 0 0, એટલે કે આ 6 છોકરીઓ હશે. જો 6 છોકરીઓને ભેગી કરવામાં આવે અને એમની આંગળીઓની સંખ્યા ગણવામાં આવે તો 1 × 10 એટલે કે 6 × 60 આંગળીઓ આપણને મળી જાય. તો 60 આંગળીઓ છે માટે 10 છોકરીઓ એટલે કે 6 છોકરીઓ ત્યાં હશે. ત્યારબાદ આગળ જોઈએ નવમું, કે લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટેકા છે. ત્રણ માણસો આવ્યા અને દરેક સરખા જથ્થાના બટેકા ખરીદ્યા, તો દરેક માણસે ખાલી જગ્યા કિલોગ્રામ બટાકા ખરીદ્યા. 27 કિલોગ્રામ ટોટલ બટેકા છે અને એને ત્રણ વ્યક્તિઓને સરખે ભાગે વેચવાના છે. તો 27 ભાગ્યા 3 એટલે કે 3 × 9 = 27, 0 0, તો દરેકને કેટલા મળે? તો દરેકને 9 કિલોગ્રામ બટેકા મળે, એટલે કે તેણે 9 કિલો બટેકા એને આપ્યા. ત્યારબાદ આગળ જોઈએ કે કૂદકા મારતા પ્રાણી, તો પહેલાં આપેલો છે દેડકો. તો દેડકો એકવારમાં 2 પગલાં કૂદે છે, એટલે કે એક સાથે બે બે પગલાં કૂદે છે. પછી આપેલી છે ખિસકોલી, તો ખિસકોલી 3 પગલાં કૂદે છે. સસલું 5 પગલાં અને ઘોડો 15 પગલાં કૂદે છે. ત્યારબાદ આગળ જોઈએ કે કાંગારું એ 30 પગલાં કૂદે છે. તો જેની સ્પીડ વધારે હોય, આપણે જાણીએ છીએ કે જેમ જેમ મોટા પ્રાણી હોય એમની સ્પીડ, દોડવાની સ્પીડ વધારે હોય તો એ વધારે કૂદકો મારી શકે છે. તો કાંગારું એ સૌથી વધારે મોટો કૂદકો એટલે કે 30 પગલાં કૂદે છે. હવે એના ઉપરથી આપણે જવાબ શોધવાના છે, કે જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો. તો શું કીધું એ? તો આપણે તમે બુકમાં આગળ જોઈશો તો એક રસ્તો આપેલો છે, તો એ રસ્તામાં આપણે જોઈએ તો જો કે દરેક પ્રાણીઓ આગળ કૂદકા મારે છે અને આ છે એનો રસ્તો. કે દેડકો તો 2-2 પગલાં કૂદે, પછી આગળ જે પ્રાણીઓ બધા આપેલા છે કે આટલા આટલા પગલાં કૂદે છે, તો આ રસ્તાનો ઉપયોગ કરી અને આપણે એનો જવાબ મેળવવાનો છે. તો એમાં આપણે જોઈએ કે કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે, એટલે કે આપણે આગળ જોઈએ કે કૂદકા મારે છે એક સાથે 2 પગલાં કૂદે છે, હવે એને 30 પર પહોંચવું છે. તો 30 ભાગ્યા 2 એટલે કે જેટલા પર એને પહોંચવાનું હોય એટલા ભાગ્યા એ જેટલા કૂદકા મારી શકે છે એક સાથે એ, તો 30 ભાગ્યા 2, તો 30 ભાગ્યા 2 એટલે કે 2 × 1 = 2, 3 માંથી 2 બાદ કરો એટલે કે 1, ઉપરથી 0 ઉતારો એટલે 2 × 5 = 10, તો કેટલા આવે? 15, એટલે કે 30 પર પહોંચવા માટે એને 15 કૂદકા મારવા પડે, એટલે 1 સાથે 2 બીજો કૂદકો મારે એટલે 4, પછી 6, એટલે 15 કૂદકા મારે એટલે 30 ઉપર એ પહોંચી જાય. પછી બીજું કે કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે, તો 27 પર પહોંચવાનું એટલે કે 27 અને 1 સાથે 3 3 કૂદકા મારી શકે છે, એટલે કે 3 3 સ્ટેપ આગળ વધી શકે છે. તો 27 ભાગ્યા 3 એટલે કે 3 × 9 = 27, તો 27 ભાગ્યા 3 એટલે કે 9, તો 27 પર પહોંચવા માટે ખિસકોલીને 9 કૂદકા મારવા પડે. ત્યારબાદ આગળ જોઈએ કે 2 કૂદકામાં કાંગારું કઈ સંખ્યા પર પહોંચશે. તો આપણે જોયું કે 1 કૂદકામાં એ 30 પર પહોંચે છે કાંગારું, એટલે કે 1 સાથે 30 30 કૂદકા એ મારી શકે છે. તો પહેલો કૂદકો મારે એટલે કે 30 ઉપર, બીજો કૂદકો મારે એટલે કે બીજા 30 ઉપર, એટલે કે 30 વત્તા 30 એટલે કે 60.
તો બે કૂદકામાં એ 60 ઉપર પહોંચશે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે 15 પર કોણ કોણ મળશે. તો આપણે આગળ જોયું કે ખિસકોલીએ 5 કૂદકામાં 15 ઉપર પહોંચે છે, સસલું એ 3 કૂદકામાં 15 ઉપર પહોંચે છે, અને ઘોડો એ 1 જ કૂદકામાં 15 ઉપર પહોંચે છે. તો કોણ કોણ 15 ઉપર ભેગું થશે? તો કે ખિસકોલી, સસલું અને ઘોડો. તો ઉપર જે પ્રાણીઓ આપેલા છે એને આપણે કૂદકા પ્રમાણે આગળ આવી રીતે આમાં દર્શાવતા જઈએ આ રસ્તા ઉપર. તો 15 ઉપર આપણે જોઈએ તો ખિસકોલી, સસલું અને ઘોડો આ 3 પ્રાણીઓ ત્યાં ભેગા થાય છે. ત્યારબાદ આગળ જોઈએ શું સસલું 18 પર ક્યારે પહોંચી શકશે. તો આપણે જોઈએ કે સસલું એકવારમાં 5-5 કૂદકા મારે છે. તો આપણે 5નો ઘડીએ બોલીએ તો 5ના ઘડિયામાં 18 આવે નહીં, એટલે કે 18 ઉપર ક્યારેય પહોંચી શકશે નહીં, 18 ઉપર એ આવશે જ નહીં. 5, 5, 5, 10, 10, 5, 15, 15, 5, 20. તો 15થી ડાયરેક્ટ 20 ઉપર આવી જશે, એટલે કે 5-5 કૂદકા મારે છે માટે, એટલે કે 18 ઉપર નહીં પરંતુ એ 20 ઉપર આવશે. ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠું કે સસલાના કેટલા કૂદકા એ ઘોડાના 1 કૂદકા બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે સસલું એ 5-5ના કૂદકા મારે છે, તો 5-5 અને ઘોડો એ 15 એક સાથે 15 કૂદકા મારે છે. તો સસલું 5-5ના કૂદકા મારે એટલે કે 5 × 15. તો સસલું જ્યારે 3 કૂદકા મારે ત્યારે ઘોડો એક જ કૂદકામાં 15 ઉપર પહોંચી જાય છે. તો સસલાના 3 કૂદકા બરાબર ઘોડાનો 1 કૂદકો, એટલે કે સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય? તો કે 3. ત્યારબાદ આગળ જોઈએ 7મું કે ઘોડાના કેટલા કૂદકા એ કાંગારાના 2 કૂદકા બરાબર થાય. તો ઘોડો 15-15 કૂદકા મારે છે અને કાંગારું 30-30, તો આના કરતાં ડબલ એટલે કે 2 કૂદકા બરાબર થાય. તો એમાં આપણે કહી શકીએ કે ઘોડાના કેટલા કૂદકા એ કાંગારુના 2 કૂદકા બરાબર થાય. તો કાંગારુનો 2 કૂદકા એટલે કે 30 × 30 = 60. હવે ઘોડો એ 1 કેટલા કૂદકા મારે તો 60 ઉપર પહોંચે, તો 15-15ના કૂદકા મારે છે એટલે કે 15 × 60. તો ઘોડાને 4 કૂદકા મારવા પડે. ત્યારબાદ આગળ જોઈએ કે એવી કઈ નાનામાં નાની સંખ્યા છે કે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે. તો નાનામાંની સંખ્યા જોઈએ તો 6, એટલે કે કૂદકો સસલું એ 5-5ના કૂદકા મારે છે, દેડકો એકવારમાં જોઈએ દેડકો અને ખિસકોલી તો દેડકો એ 2-2ના કૂદકા મારે છે અને ખિસકોલી એ 3-3ના કૂદકા મારે છે. તો 2 અને 3ના ઘડિયામાં જોવાનું કે કઈ સંખ્યા ભેગી થાય છે. તો 2 × 3 એટલે 6 અને 3 × 2 = 6, એટલે કે 6 સંખ્યા જ એક એવી છે કે જ્યાં બંને ભેગા થવાની શક્યતા છે, એટલે કે બંને ભેગા થાય એ છે 6. તો 6 ઉપર દેડકો અને ખિસકોલી બંને ભેગા થશે. ત્યારબાદ આગળ જોઈએ કે તમે કેટલી ઝડપથી ગણી શકશો, એટલે કે ભાગાકાર જ કરવાના છે. તો 2ના ઘડિયાનો ઉપયોગ કરી અને 2ના જૂથમાં ભેગા ભાગ પાડો. તો 18/2 એટલે કે 9, 18/9 એટલે કે 2, 16/2 તો 16/2 એટલે કે 2 × 8 એટલે કે 2 × 8 = 16, 20/2 તો 20/2 એટલે કે 20/2 તો 2 × 1 = 0. ઉપરથી 0 ઉતારો એટલે 2નો 0 એ ભાગનો વાળો એટલે ઉપર 0, તો કેટલા આવે? 10. તો 20/2 = 10, એટલે કે 2ના ઘડિયાનો જ ઉપયોગ, એટલે કે 2નો ઉપયોગ કરી અને ભાગ પાડવાના છે. તો ખાલી જગ્યા 2/7, તો કેટલી કઈ સંખ્યાને 2 વડે ભાગો તો 7 મળે? તો આ બંનેનો ગુણાકાર કરો, એટલે કે 7 × 14, તો અહીંયા આવશે 14, એટલે કે 14/2 = 7. તો અહીંયા કેટલા આવશે? 2 × 7 = 14. તો જે સંખ્યાનો આપ જેના વડે ભાગાકાર કરવાનો છે એ અને મળેલ જવાબ એ બંનેનો ગુણાકાર કરો તો તમને જે સંખ્યાનો આપણે ભાગ પાડવાનો છે એ જ સંખ્યા મળે. તો અહીંયા આવશે 2 × 9 એટલે કે 18. ત્યારબાદ ત્રીજામાં જોઈએ કે 16/2 તો અહીંયા 8 આવે, તો 8 × 2 કરો એટલે 16 થાય, એટલે કે 2 × 8 = 16. તો આવી રીતે જે પાછળની સંખ્યા એટલે કે જેના વડે ભાગાકાર કરવાનો છે એ સંખ્યા અને મળતો જવાબ એ બંનેનો ગુણાકાર કરો તો જે સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો છે એ સંખ્યા તમને અહીંયા મળી જાય. તો
तो आपणे कही शकीए के आपणे करेलो भागाकार साचो। त्यारबाद जोईए के खाली जगह भाग्या बे बराबर दस, तो दस गुणिया बे करो एटले आगळ संख्या मळी जाय, तो दस गुणे वीस, वीस भाग्या बे बराबर दस, तो अहीं केटला आवशे दस गुणिया बे बराबर वीस। आठ भाग्या खाली जगह बराबर चार, तो आठनो केटला कई संख्या वडे भागाकार करो तो चार मळे, तो आठ एनो भागाकार कई संख्या वडे करो तो ऊपर चार आवे, तो चार लावाना छे एटले चार मूकी देवाना, तो बे बे चौक आठ एटले के जीरो, तो आठ भाग्या बे बराबर चार। तो आपणे गुणाकार केनो करवो थाय बे अने चार नो, तो बे चौक एटले के आठ, तो आठ आपणे आगळ मळी गया, तो आपणे कही शकीए के आपणो गुणाकार साचो छे। ત્યારબાદ એવી રીતે બેનો ઘડીઓ જોઈએ એટલે અહીંયા નીચે પાંચનો ઘડીઓ જોવાનો, એટલે કે પાંચ પાંચનો ઉપયોગ કરવાનો, અને અહીંયા જે જવાબ મળે એ જવાબ એટલે કે એ અને જે આપણો બરાબર પછી જે આપણો જવાબ મળે એ બંનેનો ગુણાકાર કરો તો આગળની સંખ્યા આપણને મળી જાય। તો એમાં આપણે જોઈએ કે દસ ભાગ્યા પાંચ, તો દસ ભાગ્યા પાંચ બરાબર કેટલા થાય, એટલે કે દસ ભાગ્યા પાંચ એટલે કે પાંચ દૂને દસ, એટલે કે જવાબ આવે બે, તો દસ ભાગ્યા પાંચ બરાબર બે, તો પાંચ ગુણ્યા બે કેટલા થાય દસ। હવે વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર ચાર, તો વીસનો ભાગાકાર કરવાનો છે અને જવાબ આવવો જોઈએ ચાર, એટલે ઉપર ચાર મૂકવાના, તો ચાર પંચુ વીસ, તો પાંચ વડે ભાગાકાર કરો તો એનો જવાબ ચાર મળે, એટલે કે વીસ ભાગ્યા પાંચ બરાબર ચાર, તો ગુણાકાર કેનો કરવાનો થાય પાંચ અને ચારનો, એટલે કે પાંચ ગુણ્યા ચાર, તો પાંચ ચોક વીસ। એવી જ રીતે આ દસનો ઘડ્યો કે આપેલી સંખ્યાનો દસ વડે ભાગાકાર કરવાનો, જે જવાબ મળે એ જવાબ અને દસનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનો, તો આવી રીતે બે પાંચ અને દસનો ઘડ્યો આપણે સમજી શકાય। તો આવી જ રીતે આ પાંચનો અને દસનો ઘડ્યો એ પૂર્ણ કરવાનો રહેશે। ત્યારબાદ આગળ જોઈએ કે આનો પ્રયત્ન કરો, તો આપણે જોયું એ પ્રમાણે જ આમાં કરવાનું છે, તો ચારનો કઈ સંખ્યા વડે ભાગાકાર કરી તો જવાબ બે આવે, તો ચાર, અને જવાબ લાવવાના છેવીએ તો બે ઉપર મૂકવાના, તો બેનો ઘડિયો બોલવાનો ચાર કેમ આવે, તો બે દુ ને ચાર, તો અહીંયા બે મૂકવાના, બે દુ ચાર એટલે કે જીરો, તો ચારનો બે વડે ભાગાકાર કરો તો બે મળે, તો બે અને બેનો ગુણાકાર કરો એટલે કે બે ગુણ્યા બે બરાબર ચાર, તો ચાર ચાર આપણને મળી ગયો। તો આવી જ રીતે પણ આ કોષ્ટક પૂર્ણ કરવાનું થાય। ત્યારબાદ આપેલો છે કોયડો કે ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય। હવે એક ભાગ તો આપણને આપેલો છે કે આ ભાગ પડ્યો છે, હવે આ ભાગમાંનો સરવાળો કરીએ તો કેટલો થાય, તો કે બાર ને એક તેર, તેર ને બે પંદર, પંદર ને દસ પચીસ, ને એક છવ્વીસ, તો આ ભાગનો સરવાળો થાય છે છવ્વીસ। તો હવે આના સિવાયના બીજા બે એવા ભાગ પાડવાના કે બંને ભાગનો સરવાળો કરો આંકડાનો, તો છવ્વીસ થવો જોઈએ। હવે આપણે બીજો ભાગ એક પાડીએ, તો બીજો ભાગ આપણે અહીંયાથી આપણે પાડી દઈએ, તો એમાં આપણે આ ચાર સંખ્યાનો સમાવેશ કરીએ કે દસ, નવ, ત્રણ અને ચાર, તો દસ ને નવ ઓગણીસ, ઓગણીસ ને ચાર ત્રેવીસ, ને ત્રેવીસ ને ત્રણ છવ્વીસ, અને નીચે એક ભાગ વધ્યો એ આ ભાગ વધ્યો, એ ભાગમાં કયા છે આઠ સાત છ અને પાંચ, હવે એનો સરવાળો કરીએ તો છ ને પાંચ અગિયાર, અગિયાર ને આઠ ઓગણીસ, ને ઓગણીસ ને સાત છવ્વીસ, તો એનો પણ સરવાળો છવ્વીસ થાય છે। તો આવી રીતે આ ત્રણ ભાગમાં વહેંચી શકીએ અગિયાર બાર એક બે, દસ નવ ત્રણ ચાર, અને પાંચ છ સાત આઠ, તો આવી રીતે આ ત્રણ ભાગ આપણે પાડી શકીએ કે દરેકનો સરવાળો છવ્વીસ છવ્વીસ આપણને જોવા મળે છે। તો આવી જ રીતે આગળ જે કોષ્ટક આપણે પૂરવા માટે આપ્યા છે એ પૂર્ણ કરવાના, અને આ કોયડામાં આવી રીતે ત્રણ ભાગ એટલે કે ત્રણ લીટી વડે એને ભાગને દર્શાવવાના। તો અહીંયા આપણો ચેપ્ટર નંબર બાર પૂર્ણ થાય છે। આભાર।